પ્રતિસાદ આપતા કહ્યું ગુજરાત વિયેતનામ વચ્ચે હાલ જે પરસ્પર વેપાર વણજનો સહયોગ છે તેને વધુ ગતિપૂર્વક આગળ લઈ જવા રાજ્ય સરકાર ઉત્સુક છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિયેતનામાના રાજદૂતની ગુજરાતની આ પ્રથમ મુલાકાતમાં તેમને આવકારતા એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતના પર્યટન પ્રવાસન સ્થાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા મહત્વના ધાર્મિક સ્થળોની તેઓ અનુકૂળતાએ અવશ્ય મુલાકાત લે ઉદ્યોગમંત્રી શ્રી બલવતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં અસૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચા દરમિયાન વિયેતનામ રાજદૂત શ્રી યુથ ગુએનથાન્હા હૈએ ગુજરાતમાંથી કપાસ સૂકી ડુંગળી સૂકું લસણ તથા સી ફૂડની વિયેતનામમાં નિકાસની વિપુલ સંભાવનાઓ અંગે પણ વિસ્તૃત વિગતો આપી હતી આ બેઠકમાં એ વિષય પણ ચર્ચા કરવામાં આવી હતી કે પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાત વિયેતનામ વચ્ચે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટમાં વધારો થવાથી ગુજરાતના વધુ પ્રવાસીઓ વિયેતનામની મુલાકાતે જતા હોય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિયેતનામના ભારત સ્થિત રાજદૂત એ આગામી સમયમાં આ પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ વધુ વ્યાપક બનાવવા અંગે પણ ચર્ચા દરમિયાન ભાર મૂક્યો હતો શ્રી યુધ ગુએન થાનાહાઇએ જણાવ્યું હતું કે ગુજરાતે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને એનર્જી જનરેશન સેક્ટરમાં જે મહારત હાંસલ કરી છે તેમાંથી વિયેતનામને ઘણું શીખવા મળી શકે તેમ છે વિયેતનામ રાજદૂતે ગુજરાત વિયેતનામ વચ્ચે સિસ્ટર સિટી રિલેશન માટે વિચારની દિશામાં પણ આ સૌજન્ય મુલાકાત બેઠકમાં પ્રસ્તાવ કર્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં એવું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એન્વાયરમેન્ટ છે કે એકવાર ગુજરાત સાથે વેપાર ઉદ્યોગમાં સહભાગિતા કરનારા દેશો પછી ગુજરાત સિવાય ક્યાંય જતા નથી વિયેતનામ રાજદૂતે પણ રાજ્યના સર્વગ્રાહી વિકાસની સરાહના કરતા આ બાબતનું સમર્થન કર્યું હતું